ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આગળ આપણે પેટર્નનું પુનરાવર્તન થતું જોયું હતું, બરાબર? તો આજે આપણે જોવાના છે વિકસતી પેટર્ન. તો પલ્લવી કહે છે, મેં એક નવી પેટર્ન બનાવી છે. કોણે પેટર્ન બનાવી? પલ્લવીએ પેટર્ન બનાવી છે. એ પેટર્ન આ પ્રમાણે છે. એક એરો નીચેની બાજુ, એક એરો ઉપરની બાજુ, ત્યાર પછી બે એરા નીચેની બાજુ, બે એરો ઉપરની બાજુ, આગળ શું આવશે? કેટલા? ત્રણ એરો નીચેની બાજુથી, આગળ ત્રણ એરો ઉપરની બાજુ. તો પલ્લવીએ આ પેટર્ન બનાવી છે. એક એરો નીચેની બાજુ, એક એરો ઉપરની બાજુ, ત્યાર પછી કેટલા લીધા છે? બે એરો નીચેની બાજુ, બે એરો ઉપરની બાજુ, ત્રણ એરો નીચેની બાજુ, ત્રણ એરો ઉપરની બાજુ. હવે આ પેટર્નને આપણે આગળ વધારવાનું છે, બરાબર ને? તમને એ ખબર પડી ગઈ હશે કે અહીં આ પેટર્નનો શું થાય છે? વિકાસ થાય છે, બરાબર ને? તો હવે કેટલા એરો આવશે? કેટલા આવશે એરો? ચાર, બરાબર. કઈ બાજુ? નીચેની બાજુ, બરાબર ને? તો અહીંયા આવશે ચાર એરો, બરાબર ને? નીચેની બાજુ ચાર એરો આવશે. ત્યાર પછી આગળ કેટલા એરો આવશે? ચાર જ એરો. અહીંયા આવશે ચાર એરો. કઈ બાજુ આવશે? ઉપરની બાજુ આવશે, બરાબર. તો અહીં એક, બે, ત્રણ, ચાર, આગળ પાંચ એરો, બરાબર. એ રીતે અહીં પેટર્ન જેમ જેમ આગળ જાય છે તેમ તેમ શું થાય છે? પેટર્નનો વિકાસ થતો જાય છે, બરાબર ને? અહીં શું થાય છે? પેટર્નનો વિકાસ થાય છે. તો પલ્લવીનો મિત્ર શું કહે છે કે આ પેટર્ન તો સતત વિકસતી જાય છે, અહીં પુનરાવર્તન જોવા મળતું નથી. ત્યારે પલ્લવી શું કહે છે? તો શું થયું? તે નિયમનું પાલન કરે છે. તો જુઓ મિત્રો, અહીં આ પેટર્ન સતત વિકસતી જાય છે, એવું જ કહે છે ને મિત્રો? તો આ પેટર્ન સતત આગળ ને આગળ વિકાસ પામતી જાય છે, અહીં પેટર્નનું પુનરાવર્તન થતું નથી, બરાબર. પણ પલ્લવી શું કહે છે? પેટર્ન નિયમનું પાલન કરે છે. કરે છે ને નિયમનું પાલન, બરાબર. તો અહીં નિયમનું પાલન થાય છે, કેમ કે અહીં પેટર્નનો વિકાસ થાય છે, બરાબર ને? એક નિયમ જ છે ને, પણ અહીં પેટર્નનો વિકાસ થાય છે. એક, બે, ત્રણ, એ પણ નિયમ જ થયો, એટલે અહીં પણ નિયમનું પાલન થાય છે, બરાબર ને? બરાબર આવડશે ને તમારે? અહીંયા નિયમને ઓળખવાનો અને આ પેટર્નને આગળ વધારવાનો છે. આ પેટર્નમાં આપણને પુનરાવર્તન જોવા મળતું નથી, પણ શું જોવા મળે છે? પેટર્નનો વિકાસ થતો જોવા મળે છે. સમજ પડી? તો તમે, તો મિત્રો આગળ એક પ્રશ્ન છે, એનો જવાબ તમારે જાતે શોધવાનો છે. તો શું તમે નિયમ જોઈ શકો છો? પેટર્નને આગળ વધારી શકશો? આ પ્રશ્નોનો જવાબ તમારે જાતે શોધવાનો છે, બરાબર. સમજ પડી ને? નિયમ ઓળખશો તો તમને તમારો જવાબ મળી જશે. તો ચાલો મિત્રો, આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ. મિત્રો જો અહીંયા આપણે બીજું ઉદાહરણ જોઈએ. અહીં જુઓ, કેટલા ચોરસ છે? બે, બરાબર. અહીંયા બે ચોરસ છે. હવે જુઓ, હવે અહીં કેટલા ચોરસ છે? એક, બે, ત્રણ, ચાર. અહીં કેટલા ચોરસ છે? ચાર ચોરસ છે. હવે આગળ જુઓ, અહીં કેટલા ચોરસ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. અહીં છ ચોરસ છે, બરાબર. તો આ પેટર્ન કેવી છે? વિકાસ પામતી પેટર્ન છે. એટલે કે આ પેટર્નમાં આપણને શું જોવા મળે છે? વિકાસ જોવા મળે છે. એટલે કે આ પેટર્ન સતત વિકસતી પેટર્ન છે, બરાબર. તો આ પેટર્નને આપણે આગળ વધારીએ. તો હવે અહીં
કેટલા ચોરસ આવશે? પહેલા બે ચોરસ લીધા, પછી ચાર ચોરસ લીધા, ત્યાર પછી છ ચોરસ લીધા. હવે કેટલા ચોરસ આવશે? આપણે આ પેટર્નને આગળ વધારવાની છે. કેટલા આવશે? બરાબર છે, તમે બરાબર સમજી ગયા. હવે આવશે અહીં આઠ ચોરસ. બરાબર, તો અહીંયા આપણે દોરશું કેટલા ચોરસ? આઠ. બરાબર ને? તો હવે જુઓ આગળ કેટલા ચોરસ? આઠ ચોરસ આવશે. બરાબર, તો આ પેટર્ન સતત આગળ ને આગળ વિકસતી જાય છે. બરાબર, શું થાય છે? અહીં પેટર્નમાં પુનરાવર્તન જોવા મળતું નથી, પણ આ પેટર્ન કેવી છે? આગળ ને આગળ સતત વિકસતી પેટર્ન છે. બરાબર, હવે અહીંયા આઠ ચોરસ આવ્યા, તો એની આગળ હવે કેટલા ચોરસ આવશે? કેટલા આવશે બોલો? જોઈએ, દસ ચોરસ આવશે. આઠ પછી કેટલા ચોરસ આવશે? દસ ચોરસ આવશે. એટલે આ પેટર્ન સતત આગળ વિકસતી જાય છે. સમજ પડી મિત્રો? પડી ને? તો મિત્રો અહીં જુઓ, પેટર્ન આગળ વધારો. તો અહીં પેટર્ન એટલે કે ડિઝાઇન આપેલી છે, એને હવે આપણે આગળ વધારવાની છે. તો ચાલો જુઓ. તો જુઓ આગળ, એક નંબર એક બોક્સ છે. બરાબર, અહીંયા ગાડી એક બોક્સની અંદર એક આ ઊભી લીટી અને એક આ આડી લીટી દોરી, એટલે કેટલા ખાના થઈ ગયા? ચાર ખાના. બરાબર, આગળ જુઓ, હવે કેટલા ખાના છે અહીંયા બોક્સની અંદર? નવ ખાના છે. બરાબર ને? બે આ બોક્સની અંદર બે ઊભી લાઈન દોરી અને આ બે આડી લાઈન, એટલે કે બે આ ઊભી લીટી દોરી અને બે આ આડી લીટી દોરી. હવે આગળ આપણે બોક્સની અંદર આપણે પહેલા ચાલો આગળ આપણે પહેલા આ બોક્સ દોરી લેવાનું. બરાબર, તો આ રીતે પહેલા બોક્સ દોરી લેવાનું. હવે આગળ જોજો, આ બોક્સમાં જોયો, આ બોક્સમાં જુઓ બે ઊભી લીટી કેટલી દેખાય છે? બોક્સની અંદર બે લીટી છે. બરાબર ને? અને બે આડી લીટી છે. તો અહીંયા આપણે આ બોક્સની અંદર ઊભી લીટી કેટલી દોરશું? ત્રણ દોરશું. બરાબર, હવે આડી લીટી પણ કેટલી દોરશું? આ બોક્સની અંદર ત્રણ. બરાબર, હવે ગણો કેટલા ખાના થશે? સોળ ખાના થશે. કેટલા ખાના થશે? સોળ ખાના થશે. બરાબર, એ જ રીતે તમારે આગળ અહીં બોક્સ દોરવાનું, પહેલા બોક્સ દોરી દેવાનું, પછી અંદરની લીટી દોરવાની. તો હવે પછીનું જે બોક્સ આવશે, બરાબર, એમાં અંદર કેટલી લીટી આવશે? ઊભી ચાર લીટીઓ આવશે અને આડી પણ કેટલી લીટી આવશે? ચાર લીટી આવશે. બરાબર, આગળ જુઓ, બે નંબર કેટલી લીટી છે? એક લીટી છે. અહીં કેટલી લીટી દેખાય છે? બે લીટી છે. અહીં ત્રિકોણમાં કેટલી લીટી છે? ત્રણ. આગળ કેટલી લીટી છે? ચાર લીટી છે. બરાબર ને? હવે આગળ જે આપણે દોરશું, બરાબર, જે ચિત્ર આવશે આગળ, એટલે આગળની જે પેટર્ન આપણે દોરશું, તો એમાં કેટલી લીટીનો ઉપયોગ કરવાનો? પાંચ લીટીનો ઉપયોગ. કેટલી લીટીનો? પાંચ લીટીનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ, એક બે ત્રણ ચાર અને આ પાંચ. બરાબર, પાંચ લીટીનો ઉપયોગ કરવાનો છે. બરાબર ને? હવે આગળ કેટલી લીટી આવશે? છ લીટી આવશે. તો મિત્રો આ રીતે પેટર્નને શું કરવાની છે? આગળ વધારવાની છે. તો અહીં પેટર્નનો શું થાય છે? વિકાસ થાય છે. હવે આગળ જુઓ ત્રણ નંબરમાં. હવે તો સમજ પડી ને? ચાલો આ પેટર્નને આગળ વધારવા જોઈએ. આપણે પેટર્નનો શું કરવાનો છે? વિકાસ પણ આપણે આગળ વિકસતી પેટર્ન દોરવાની છે. ચલો બોલો, એક લંબચોરસ પછી એક વર્તુળ, એક લંબચોરસ પછી એની સાથે કેટલા વર્તુળ છે? બે વર્તુળ છે. અહીં એક લંબચોરસ એક વર્તુળ છે, આગળ એક લંબચોરસ સાથે બે વર્તુળ છે. હવે લંબચોરસ સાથે કેટલા વર્તુળ આવશે? કેટલા આવશે બોલો? બરાબર છે, કેટલા આવશે? ત્રણ આવશે. બરાબર, આગળ લંબચોરસ દોરશું તો કેટલા એની સાથે વર્તુળ આવશે? ચાર વર્તુળ આવશે, એટલે ચાર ગોળ આવશે.
તો આ રીતે આ પેટર્નને આપણે આગળ વધારવાની છે. તો અહીં પેટર્નનો શું થતું જોવા મળે છે? વિકાસ થતો જોવા મળે છે. સમજ કરી? તો જુઓ મિત્રો, અહીંયા ગાડી ધ્યાનથી જુઓ. અહીં દરેક પેટર્નમાં ક્રમિક એક એકનો વધારો થતો જાય છે. તો અહીંયા આપણને કેવી પેટર્ન જોવા મળે છે? વિકસતી પેટર્ન જોવા મળે છે. તો તમારે પણ પેટર્ન દોરવાની છે, બરાબર? તમારી જાતે બનાવીને એનો નિયમ પણ તમારે જ બનાવવાનો છે. તમારે પેટર્ન બનાવવાની, એનો નિયમ કોણે બનાવવાનો? તમારે જ બનાવવાનો છે, બરાબર? એટલે તમારે પણ તમારી પોતાની પેટર્ન બનાવવાની છે. સમજ પડી? તો મિત્રો આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.